नमस्कार, हूँ सूरज पटेल, पायोनियर प्राइमरी स्कूल पाटा। धोरण 5, विषय पर्यावरण, प्रकरण नंबर 5, बीज बीज अने बीज। तो आपणे बीज विषयनो अभ्यास आ प्रकरणनी अंदर करी गया छे। तो त्यारबाद हवे आपणे जे अभ्यास कर्यो छे ते अभ्यासमांथी आपणने केटलुं याद रह्युं अथवा एना विषे आपणे महावरो पुनरावर्तन केवी रीते करी शकीए तो एना माटे आपणे स्वाध्याय जोवाना छे। तो स्वाध्याय में से नीचे प्रश्नों एक बे वाक्य में उत्तर आप नीचे प्रश्नों टूंक में उत्तर आपवाना छे। केम के पहलो प्रश्न है कि बीज ने उगवा माटे कया कया परिबळो जरूरी छे। तो आप जाइए छे अने आपणे आगे चर्चा पण करी छे कि बीज ने जो पूरता प्रमाण में हवा पानी अने सूर्यप्रकाश जो त्रणे वस्तु एने पूरता प्रमाण में मळशे तो ज बीज नो योग्य विकास थई शकशे। तो आप लखी सकिए कि बीज ने उगवा माटे हवा पानी अने गर्मी जरूरी है। जो आ त्रणे वस्तु जे बीज ने मळशे ए बीज नो ज योग्य विकास थशे। आपणे प्रयोग द्वारा पण एनी माहिती मेळवी दीधी कि बीज ने पूरता प्रमाण में हवा पानी अने गर्मी एटले के सूर्यप्रकाश जो पूरता प्रमाण में मळे तो ज बीज नो विकास थाय। एटला माटे बीज ने उगवा माटे हवा पानी अने गर्मी आ त्रणे परिबळों की जरूरियात होय छे। बीजा नंबर नो प्रश्न छे कि बीजना फैलावामां कया कया परिबळों भाग भजवे छे। हवे बीजना फैलावामां एटले एक जग्याएथी बीजी जग्याए बीज केवी रीते पहोंचे छे, एक जग्याएथी बीजी जग्याए बीज केवी रीते पहोंचे, तो आ जोयुं छे कि फैलावामां भाग बदलता परिबळों। तो बीजना फैलावामां भाग बदलता परिबळोमां पहलू छे पवन, એટલે કે પવન દ્વારા જે વજનમાં હલકા બીજ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી શકે છે। બીજા નંબરમાં છે પાણી, તો પાણી ઉપર તરી શકે તેવા એટલે કે વજનમાં હલકા હોય તેવા બીજ પાણી ઉપર તરી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી શકે છે। કીટકો દ્વારા, કેટલાક કીટકો ફૂલોનો રસ ચૂસતા હોય છે તો એ કીટકો જ્યારે રસ ચૂસવા જાય ત્યારે એમના પગની નીચે જે પરાગરજ છે એટલે કે નાના નાના બીજ છે એમના પગની નીચે ચોંટી જાય અને કીટક જ્યાં પણ જાય ત્યાં એ બીજનો ફેલાવો કરે। અને ચોથું છે પક્ષીઓ અને પ્રાણીઓ દ્વારા, તો પક્ષીઓ પોતાના ખોરાકની અંદર જે અનાજના દાણાનો ઉપયોગ કરે છે એ બધા જ દાણા એમના પેટની અંદર પચતા નથી અને કેટલાક દાણા ચરસ દ્વારા બહાર કાઢે છે। અને પ્રાણીઓ, તો પ્રાણીઓ પણ જે ખોરાક તરીકે ઉપયોગ કરે છે અનાજના દાણાનો એને પોતાના મળની અંદર બહાર કાઢે, અથવા તો એ પ્રાણી કોઈ અન્ય જગ્યાએ જીવ હોય તો કાકાળી વનસ્પતિ એના શરીર ઉપર ચોંટી જાય અને એક જગ્યાએથી બીજી જગ્યાએ આ રીતે બીજ પહોંચે છે। તો બીજના ફેલાવામાં ભાગ ભજવતા પરિબળોમાં પવન, પાણી, કીટકો, પક્ષીઓ અને પ્રાણીઓ આ ચાર પરિબળો દ્વારા બીજ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચે છે। ત્યારબાદ ત્રીજા નંબરના પ્રશ્નની જો ચર્ચા કરીએ તો ગોખરું અને ગાદરું જેવા વનસ્પતિના બીજનો ફેલાવો કઈ રીતે થાય, તો આપણે જાણીએ છીએ આગળ પણ આપણે ચર્ચા કરી છે કે ગોખરું અને ગાદરું જેવા જે બીજ છે એ કાંટાળી વનસ્પતિના બીજ છે। હવે કાંટાળી વનસ્પતિના બીજ હશે તો કોઈ પ્રાણીના શરીર ઉપર ચોંટી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાવો કરે છે એટલે કે જાય છે। તો ગોખરું અને ગાદરું જેવી વનસ્પતિના બીજનો ફેલાવો પ્રાણીઓ દ્વારા થતો હોય છે। પછી આપણે પણ કોઈ જગ્યાએ જાડીમાં ગયા હોઈએ અથવા તો કોઈ કાંટાળી જગ્યા ઉપર, તો આપણા કપડા ઉપર પણ આ બીજ ચોંટી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી શકે છે। એવી રીતે પ્રાણીઓના શરીર ઉપર જે રૂવાટી છે એ રૂવાટીની અંદર આ બીજ ચોંટી જાય અને પ્રાણી જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે ત્યારે એ પ્રાણીઓના શરીર ઉપરથી એ બીજ ત્યાં ખરી પડે છે અને બીજનો ફેલાવો થાય છે। ચોથા નંબરનો જોઈએ તો કોના બીજનો ફેલાવો પવન દ્વારા થાય છે। હમણાં આપણે વાત કરી કે જે બીજ વજનમાં હલકા છે અને પવન દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતા હોય તો તેવા બીજનો ફેલાવો પવન દ્વારા થાય છે। તો આકડો છે, કણજી અને સીમળાના બીજ એનો ફેલાવો પવન દ્વારા થાય છે। એટલે કે આ બીજ જે છે આ વનસ્પતિના બીજ આકડો કણજી અને સીમળો એના બીજ વજનમાં હલકા હોય છે એટલે પવન દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી જાય છે। પાંચમા નંબરનો પ્રશ્ન જોઈએ તો તકમરિયાના બીજનો ફેલાવો કઈ રીતે થાય છે। તો તકમરિયાના બીજ છે
કે પવન દ્વારા એનો ફેલાવો થાય છે પાણી દ્વારા તો તકમર્યાના બીજ વજનમાં હલકા હોય છે એટલે કે પાણી ઉપર તરી શકે તેવા હોય છે તો તકમર્યાના બીજનો ફેલાવો પાણી દ્વારા થાય છે નારિયેળ છે એ પણ પાણી દ્વારા ફેલાવો થાય અને તકમર્યાના બીજ પણ પાણી દ્વારા એનો ફેલાવો થાય છે આગળ જો પ્રશ્નની ચર્ચા કરીએ તો છઠ્ઠા નંબરનો પ્રશ્ન અનાજના ચાર ઉદાહરણ આપો અનાજ વિશેની ચર્ચા આપણે આગળ કરી ગયા છીએ તો ઘઉં બાજરી જુવાર મકાઈ અને બંટી આ બધા અનાજ કહેવાય એટલે કે અનાજના ઉદાહરણ છે કઠોળના ચાર ઉદાહરણ આપો તો આપણા રોજિંદા જીવનની અંદર આપણા ઘરમાં પણ આપણે કઠોળનો ઉપયોગ કરતા હોઈએ છીએ જેમ કે મગ ચણા વાલ વટાણા તુવેર અડદ અને મઠ આ વગેરે કઠોળ છે જેનો આપણે આપણા ખોરાકની અંદર પણ ઉપયોગ કરીએ છીએ આઠમો પ્રશ્ન છે બીજના કેટલા પ્રકાર છે કયા કયા તો આપણે આજ ચેપ્ટરની અંદર શીખી ગયા હતા કે બીજના બે પ્રકાર છે એકદળ બીજ અને દ્વિદળ બીજ તો એકદળ બીજ કોને કહેવાય તો જે બીજની વચ્ચેથી બે સરખી ફાડ ન થાય જે બીજની વચ્ચેથી બે સરખી ફાડ ન થાય તે બીજને એકદળ બીજ કહેવાય અને દ્વિદળ બીજ કોને કહેવાય તો જે બીજની વચ્ચેથી બે સરખી ફાડ થાય છે તેવા બીજને દ્વિદળ બીજ કહેવામાં આવે છે અને છેલ્લે જોઈએ તેલીબિયાના ચાર ઉદાહરણ આપો તો તેલીબિયામાં તલ મગફળી સરસવ રાઈ અને સોયાબીન એટલે કે જેમાંથી તેલ નીકળે તેવા પદાર્થને તેલીબિયા કહેવામાં આવે છે તો તેલીબિયામાં તલ મગફળી રાઈ સરસવ અને સોયાબીન વગેરે તેલીબિયાના ઉદાહરણ છે તો આપણે અહીંયા વિડીયોની જે ચર્ચા કરી તો એમાં ફરીથી એક વખત આપણે જોઈ લઈએ કે પ્રશ્ન નંબર એક બીજને ઉગવા માટે કયા કયા પરિબળો જરૂરી છે તો બીજને ઉગવા માટે હવા પાણી અને ગરમી જરૂરી છે બીજના ફેલાવામાં કયા કયા પરિબળો ભાગ ભજવે છે તો બીજના ફેલાવામાં ભાગ ભજવતા પરિબળો પવન પાણી કીટકો અને પક્ષીઓ અને પ્રાણીઓ નંબર ત્રણ છે ગોખરું અને ગાઢવું જેવી વનસ્પતિના બીજનો ફેલાવો કઈ રીતે થાય તો ગોખરું અને ગાઢવું જેવી વનસ્પતિના બીજનો ફેલાવો પ્રાણીઓ દ્વારા થાય છે કોના બીજનો ફેલાવો પવન દ્વારા થાય તો આકડો કણજી અને શિમળાના બીજનો ફેલાવો પવન દ્વારા થાય છે તકમર્યાના બીજનો ફેલાવો કઈ રીતે થાય તો તકમર્યાના બીજનો ફેલાવો પાણી દ્વારા થાય છે અનાજના ચાર ઉદાહરણ તો ઘઉં બાજરી જુવાર મકાઈ બંટી વગેરે અનાજ છે જ્યારે કઠોળના નામ જોઈએ તો મગ ચણા વાલ વટાણા તુવેર અડદ અને મઠ વગેરે કઠોળ છે તો બીજના કેટલા પ્રકાર છે તો બીજના બે પ્રકાર એકદળ બીજ અને દ્વિદળ બીજ તો એકદળ બીજ કોને કહેવાય તો જે બીજની વચ્ચેથી બે સરખી ફાડ થતી નથી તેવા બીજને એકદળ બીજ કહેવાય તો અને દ્વિદળ બીજ તો જે બીજની વચ્ચેથી બે ફાડ થાય તેવા બીજને દ્વિદળ બીજ કહેવાય તેલીબિયાના ઉદાહરણ તો તલ મગફળી રાઈ સરસવ અને સોયાબીન આ બધા તેલીબિયાના ઉદાહરણ છે તો સૌ પ્રથમ તો બોર્ડની અંદર જે પ્રશ્નો લખેલા છે એ પ્રશ્નોનો સ્ક્રીનશોટ લઈ લેજો જેથી તમને એની નોંધ કરવામાં ઉપયોગીતા થઈ શકે